હાય ફ્રેન્ડ્સ, તમે પ્રકરણ 11માં એકમ 10ના જૂથ બનાવી સંખ્યા બનાવતા શીખી ગયા ને? તો તમને બધાને 1 થી 100 સુધીના અંકો પણ આવડી જ ગયા હશે. તો આજે હું તમને એક રમત રમાડવાની છું. આ રમતમાં 1 થી 100 સુધીના અંકો આવે છે. તે કઈ રમત હશે વિચારો જોઈએ. વિચારો કઈ રમત હશે? સાપ સીડીની રમત. તો આજે હું તમને સાપ સીડીની રમત રમાડવાની છું. ચાલો તો આપણે રમત રમીએ. આ રમત જોઈને તમે સમજી ગયા હશો બરાબર? આ રમત તમે રમેલા છો? હા. સાપ સીડી. અરે વાહ, મજા આવે છે રમત રમવામાં. આજે ફરી પાછા આપણે રમીએ બરાબર? તો ચાલુ કરીએ છીએ આપણે સાપ સીડીની રમત. પહેલો પાસો હું ફેંકું છું. કેટલા છે? 6. મારો કલર છે લાલ. 1 2 3 4 5 6. અરે આ તો બીજા ખેલાડીએ દાવ લીધો, તો કેટલા પડ્યા? 4. એનો કલર છે ચામડી. તો 1 2 3 4. હવે ત્રીજા ખેલાડીનો નંબર છે. હા, અરે આના પણ 3 પડ્યા. અને એનો કુકીનો કલર કયો છે? લીલો. 1 2 3. હવે પાછો પહેલો ખેલાડી આવે છે. હા, 1. તો મારી લાલ કુકી હતી તો હું 1 ચલીશ. કેટલા થયા? 5. 1 2 3 4 5. 5 આવ્યા. તો અહીં સીડી છે એટલે આ ખેલાડી સીડી પરથી અહીં ચડી જશે. એટલે કયા નંબર પર આવી ગયો? 55. અરે વાહ, 9 પરથી ડાયરેક્ટ કૂદકો માર્યો 55 પર. મજા પડે છે. ચાલો ચાલો. કેટલા છે? 2. તો હવે હું અહીંયાથી 1 અને 2 5 પર આવી ગઈ. હવે પાછો બીજા ખેલાડીનો દાવ. અરે 6. 1 2 3 4 5 6. 5. અરે આ તો પેલો જ ખેલાડી છે. હા, સીડી પરથી ઉપર ચડેલો હતો તે જ ખેલાડી છે. 1 2 3 4 5. તો કેટલા પર આવી ગયો? 60 પર. અરે વાહ, 4. તો 1 2 3 4. અરે આ ખેલાડી પણ ડાયરેક્ટ સીડી ચડી ગયો. તો ચડાવો સીડી, કેટલા પર આવશે? 55. ઓ બાપરે, એટલે આ લાલ વાળો ખેલાડી પાછા ગઈ ગયો છે. કઈક તો જાદુ કરવું જ પડશે. કેટલા થયા? 1. 1. કેટલા થયા? 1. પણ આ ખેલાડી પાછી સીડી આવી. એટલે કેટલા પર આવી ગયો? 98. અરે વાહ, 6. ચલો 1 2 3 4 5 6. અરે આ તો જાદુ, આ ખેલાડી પણ સીડી ચડશે. 2 ખેલાડી એક સાથે, ખૂબ સરસ. 5. 1 2 3 4 5. 4 1 2 3 4. અરે ના, આ 98 પર છે. આપણે 99 જોયું એટલે તમારે પણ ભૂલથી ઊંધા એકડા નહીં, પણ આપણે સીધા એકડા જવાનું છે બરાબર. તો 98 પછી શું આવશે? 99. અને પછી 100. તો આ ખેલાડીએ તો જીતવા માટે 2 જ જોઈએ, અને આ તો 4 પડેલા છે, એટલે કશું થાય ન. અને 2.
રમત ગણિતની ચોપડીમાં પાના નંબર 123 પર આપેલી છે. આ સાપસીડીની રમત તમે તમારા ફ્રેન્ડ સાથે, ભાઈ બહેન સાથે, મમ્મી પપ્પા સાથે રમી શકો છો. ખૂબ મજા આવશે. ફરી મળીએ.